વાળો એ બધા માય પણ બોલી. જોકે આપણા બધા જે કોને વારો આવે છે આ તો તમને ખાનગી નું સંદેશ ને ક્યારેક વારો નતા આવતો એટલે અહીંયા બોલી રાખે. બાકી તો બધા બોલે જ છે. એટલે કીધું ને પણ યસે ઘણી વખત એવું બને કે ખાસ કરી નેતાઓ જે ઘરે નથી બોલી આપતા એ બધા માયક ની સામે એ સતત બોલ્યા કરે છે. ઘરે પત્ની સામે ન બોલતા હોય પછી ચાલુ થાય ઘર કરતા તો વધારે માયક માં બોલતા હોય અને જાણે મૂકવાનું મન ન રહે. શ્રી સિડી કપાસી હાઈસ્કૂલ ના આચાર્ય આચાર્યશ્રી સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આમ તો આધ્યાત્મિક જગતનું મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેસ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિય. એટલે કે સમુદ્રની દક્ષિણે આવેલ અને હિમાલયની સોરી સમુદ્રની ઉત્તરે આવેલ અને હિમાલયની દક્ષિણે આવેલ એવો આ ભારત વર્ષ અને આ ભારત વર્ષની અંદર જ્યારે આ મહાપર્વ ઉજવા જઈ હોય ત્યારે આપણે પણ અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આમ તો ગુરુ પૂર્ણિમાનું બીજું નામ વ્યાસ પૂર્ણિમા પણ છે, જે વ્યાસ મુનિ થઈ ગયા એ વ્યાસ મુનિના નામ ઉપરથી એના જન્મ સાથે એમ કહી શકાય કે આ ઉત્સવ જોડાયેલો છે. વ્યાસ મુનિનો જન્મ યમુના નદીના કિનારે એક દ્વીપ પાસે થયો હતો. ત્યાર પછી તેમનું નામ દ્વેપાયન પડે અને એ રંગે શ્યામ હતા થોડા કાળા એટલે તેમને કૃષ્ણ દ્વેપાયનના નામથી ઓળખવામાં આવતા હતા. આ સિવાય તેમણે વેદોનો સૌ પ્રથમ વખત વિભાગ કરેલો એટલે ભાગલા પાડેલો એટલે તેને વ્યાસ વેદ વ્યાસ ના નામથી ઓળખવામાં આવે. કોણ ખબર છે વેદ વ્યાસ મુનિના માતા પિતાનું નામ શું? આવડતું ઊંચી આંગળી કરો. આપણી સંસ્કૃતિની ધરોહર સમાન વેદ વ્યાસ મુનિના પિતાનું નામ મહામુનિ પરાશર અને તેમની માતાનું નામ સત્યવતી હતું. ત્યાર પછી ભારતની અંદર આજે ગુરુ પૂર્ણિમા છે એ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. તેમણે 18 પુરાણ અને વિશ્વનો સૌથી મોટામાં મોટો ગ્રંથ આપણે એક સંસ્કૃતમાં 5 શ્લોક તૈયાર કરવા હોય તો તૈયાર નથી કરી શકાતા એવા 1,00,000 શ્લોકોનું વર્ણન એની રચના આ વેદ વ્યાસ મુનિએ કરેલી. આ ઉપરાંત બુદ્ધ બ્રહ્મ સૂત્ર નામનો એક મહાન તત્વજ્ઞાનથી ભરપૂર એવા ગ્રંથની રચના કરેલી એ પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. હવે વેદ વ્યાસ મુનિ છે તેમણે પોતાના 4 મુખ્ય શિષ્યો છે એ 4 શિષ્યોને વેદનું જ્ઞાન આપેલું જેમાં વૈષ્મકીય મુનિએ યજુર્વેદ, જૈમિની મુનિએ યજુર્વેદ સોરી સામવેદ, સમંતુ મુનિએ અથર્વવેદ અને સુત મુનિએ પુરાણ અને એની સાથે સંકળાયેલ આપણા ઇતિહાસ છે એનું ગહન જ્ઞાન આપેલું એટલે એમ કહી શકાય આપણા મુખ્ય 4 વેદો છે એના પર આ વેદ વ્યાસ મુનિની પકડ જોઈ શકાય છે. સનાતન ધર્મની અંદર આપણા
સાત ચિરંજીવીઓ, એમાંના એક ચિરંજીવી એટલે વેદ વ્યાસ. જો ભગવાન એટલે કે ઈશ્વરે પણ પૃથ્વી ઉપર આવવું હોય તો માનવ અવતાર ધારણ કરવો પડે છે. તો આપણે કોઈ સામાન્ય માનવી છે તો ગુરુ ધારણ કરવા જ જોઈએ. ગુરુ વગર ક્યારેય બેડો પાર કરી શકાતો નથી. એટલે અમીર ખુસરોની એક પંક્તિ મને ફરી યાદ આવે કે ખુસરો દરિયા પ્રેમ કા ઉલટી જિસકી ધાર, જો ઉતરે સો ડૂબ ગયા જો ડૂબે પાર. શિષ્ય એવો હોવો જોઈએ કે તાલાવેલી પ્રાપ્ત હોવા જોઈએ. ગુરુ પ્રાપ્ત કરવા માટે તાલાવેલી હોવી જોઈએ, તો જ એને ગુરુ પ્રાપ્ત થાય. અન્યથા એને શિક્ષક જ મળે. શિક્ષક પણ એવો હોય જે પોતાના શિષ્ય, તો ગુરુ પણ એવો જ હોવો જોઈએ કે એના શિષ્ય પાસે એ નીચો આવી જાય, ખાલી થઈ જાય. ભરેલો હોય નીચ ખાલી થાય. જયારે ખાલી હોય ઉપર ડોલ આપણે ઉપર રાખી હોય અને એમ કેવી કે મને જ્ઞાન આપો, તો ક્યારે જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે જીવનની અંદર દરેક મનુષ્યએ એક અવશ્ય કહી શકાય એવા ગુરુ હોવા જ જોઈએ. અન્યથા ક્યારેય બહુ પાર કરી શકાતો નથી. ગુરુ માટે તો એમ કહેવાય છે કે ગંગા પાપમ શશી તાપમ દેન્યમ કલ્પતરુ અસ્તિયા, પાપમ તાપમ ચ દેન્યમ ચ ધન્વંતિ સંતો મહાશય. એટલે કે ગંગા છે એ પાપને હણે છે, ચંદ્ર છે એ તાપને હણે છે, અને ત્રીજા છે એ કલ્પ કરું એ દીનતાને હરે છે. જ્યારે સદગુરુ તો પાપ તાપ અને દીનતા ત્રણેય ઉગારે છે. ગુરુ અને શિષ્ય જ્યારે પેલા આશ્રમ પ્રથા હતી એ વખતે મોટા ભાગે ગુરુ કોને કહેવાતા, તો કે જ્ઞાનમાં આગળ હોય, અનુભવમાં આગળ હોય, બુદ્ધિમાં આગળ હોય એને ગુરુ કહેવામાં આવતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે ગુરુ છે એ હંમેશા શ્રેષ્ઠ હોવા જોઈએ. આપણે ગુરુ પૂર્ણિમામાં ગઈએ છીએ તો ગુરુ પૂર્ણ માં પેલી આપણી માં છે એ ગુરુ છે, અને ગુરુ છે ને એ જ માં છે. એટલે એને ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. આના કેટલાય ઉદાહરણો આપણા ઇતિહાસની અંદર થઈ ગયા, જેની અંદર અમને ખબર છે કે શ્રી રામ ભગવાનને પણ એમના શિક્ષા ગુરુ વિશ્વામિત્ર પાસે સંયમ રાખવો પડ્યો હતો, વિવેક રાખવો પડ્યો હતો, વિનય રાખવો પડ્યો હતો, તો જ્ઞાન પ્રાપ્ત થયું. આરુણીએ જે ગુરુ ધારણ કર્યા હતા એના ઉપરથી એને શાસ્ત્રો અને વેદો અને પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કાંઈ પણ વાંચ્યા વગર ત્યાર પછી એકલવ્યની વાત તો તમે બધા જાણો જ છો, એ આપણે ઉદાહરણ લેતા નથી કારણ કે વક્તવ્યની અંદર એ વારંવાર આવે છે. પણ કબીરજી છે, કબીરજીના એક વાત કહું તો કબીરજીએ મનોમન તેમના ગુરુ રામાનંદને ધારણ કરેલા. હવે બાળકને મનની અંદર શંકા હતી કે મને ક્યારે રામાનંદ એક વણકર પુત્ર હોવાના નાતે ક્યારે શિષ્ય ધારણ કરશે નહીં. એટલે કબીરજી પંચગંગાના કિનારે જઈ અને પગથિયા ઉપર સુઈ ગયા. નિત્યક્રમ અનુસાર જ્યારે રામાનંદ નાહવા માટે જાય છે ત્યારે એ સુતેલા કબીરજી ઉપર પગ પડે છે ત્યારે એના મોઢામાંથી શબ્દ સરી પડે છે કે રામ રામ.
ત્યાર પછી કબીરજીએ આ સૂત્ર ધારણ કરી લીધેલું અને જીવા ત્યાં શ્રી રામ રામ શબ્દ સાથે એ મોક્ષ પ્રાપ્ત કરી લીધું. આમાં તો અસંખ્ય આપણા ગ્રંથો પુરાણોની અંદર ઉદાહરણ આપવામાં આવ્યા છે. એટલે આપણા જીવનની અંદર ગુરુ ન હોય તો ક્યારે મોક્ષ પ્રાપ્ત કરી શકાતો નથી. મનનો રોગ એટલે આદિ તનનો રોગ એટલે ઉપાધિ, આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રણેયને જે દૂર કરે ત્રણેયની દવા એટલે સદગુરુ. તો આ સદગુરુ નિમિત્તે આમ તો અમારે દક્ષિણા લેવાની હોય ગુરુજી, પણ દક્ષિણાની અંદર એવા તમે સંકલ્પ કરો કે જીવની માંથી મોક્ષ પ્રાપ્તિ તરફ જઈએ. કોઈ જાહેર મિલકત, કોઈ સંપત્તિ, આપણી જે શાળાઓ છે એને નુકસાન પહોંચાડીશું નહીં, પર્યાવરણને ક્યારે હાનિ પહોંચાડીશું નહીં, આવા સંકલ્પો જીવનની અંદર લ્યો અને એને નીચેપણે પાળો તો જ આપણે ખરા અર્થની અંદર એ ગુરુ દક્ષિણા આપી કહેવાય. અન્યથા આપણે શિક્ષણ લીધું કહેવાય. વિશેષ તો વધારે નથી કહેતો કારણ કે આજે તો બોલવા વાળા ઘણા બધા છે. અસ્તુ જઈ જાય.